સરળતાથી આનંદથી માણી શકે તે માટે બાળકોને પતંગ ફિરકી તલ સાંકળીની કીટ અપાઈ। મકર સંક્રાંતિના તહેવાર બાળકો પણ આનંદથી ઉજવી શકે તેવા ઉમદા હેતુ સાથે આજે ભુજની શાળા નંબર 12 માં બાળકોને પતંગ અને ફિરકી તેમજ ચીકીનું વિતરણ સાથે અલ્પાહાર કરાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કવિતા મીરા સચદેની સ્મૃતિમાં વિતરણ કરવામાં આવ્યું હતું। સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે આજે પૂર્વ નગરપતિ અને જાણીતા દાતા અને ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેના પ્રમુખ સ્થાને બાળકોને પતંગ ફિરકી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યમાં સત્યમ સંસ્થાના દર્શક અંતાણી અને અન્ય અગ્રણીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે જાણીતા ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે વધુમાં જણાવ્યું હતું કે બાળકો મકર સંક્રાંતિનો તહેવાર આનંદથી મનાવી શકે તેવા હેતુ સાથે કવિતા મીરા સચદેની સ્મૃતિમાં દર વર્ષે બાળકોને પતંગ ફિરકી ચીકીની કીટ આપવાનો કાર્યક્રમ યોજાય છે। તે રીતે આજે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમણે મકર સંક્રાંતિ પ્રસંગે સૌ કોઈ નાના મોટાને શુભેચ્છા પાઠવી હતી। શુભેચ્છા પાઠવ્યા બાદ પતંગ ફિરકી કીટનું વિતરણ શંકરભાઈ સચદેના હસ્તે કરવામાં આવ્યું હતું અને સાથે સાથે બાળકોને કીટની સાથે નાસ્તાનું પણ વિતરણ કરાયું હતું, જેમાં શિયાળાને ખાસ ધ્યાનમાં લઈને તલની ચીકીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આજના દિને આ કાર્યક્રમમાં સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી અને શિવાંગ અંતાણી, મંજીભાઈ ગામોટ તેમજ નર્મદાબેન ગામોટ, અંકિતાબેન ધુકાઈ તેમજ શાળા નંબર 12 શાળાના આચાર્ય પ્રેમકુમાર ગજરા તેમજ શિક્ષક વિજયભાઈ માણેક તેમજ અન્ય લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન ભુજ શહેરની શાળા નંબર 12ના સ્કૂલના બાળકોને અલગ અલગ વિસ્તારોમાં પતંગોનું વિતરણ અને ફિરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ પતંગ ફિરકી કીટમાં બાળકોને ધ્યાનમાં લઈને કીટ વિશેષ પ્રકારની બનાવવામાં આવી હતી। સૌથી પ્રથમ તો ઉત્તરાયણ પ્રસંગે આપની ચેનલ્સના સૌ વ્યુઅર્સને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણા દેશમાં જુદા જુદા તહેવારો આવે છે, દિવાળી, હોળી, એમ મકર સંક્રાંતિ એ પણ એક મહત્ત્વનો તહેવાર છે અને આ તહેવારનું ધાર્મિક મહત્ત્વ તો છે પણ સાથે સાથે વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે। આજના દિવસે સામાન્ય લોકો પતંગ ઉડાડે છે, તલ અને ગોળના લાડુ અને સાથે ફરસાણની લુપ્ત માણતા હોય છે। એમ કહેવાય છે કે 3000 વર્ષ પહેલાં આપણા દેશમાં પતંગની શોધ થઈ અને પહેલો પતંગ ઝાડના પાંદડામાંથી બનાવવામાં આવ્યો। આજે તો ભુજની બજારમાં પણ તમે જોશો તો રૂપિયા 3000 સુધીની કિંમતના પતંગો મળે છે, પણ એ બધા પતંગો તો સમાજના શ્રીમંત સુખી અને ભાગ્યશાળી લોકો જેનો લાભ લઈ શકે, સમાજના જે છેવાડાના બાળકો છે એ તો પોતાની અગાસીની પોતાની આજુબાજુની અગાસીમાં લોકો પતંગ ઉડાડતા હોય એને જોઈને આનંદ માણતા હોય, અથવા રસ્તા ઉપર કે દિવાલ ઉપર કોઈ કપાયેલા પતંગ પડ્યા હોય તો એને લેવા માટે દોડતા હોય છે। તો સમાજના છેવાડાના બાળકો આ શાળા નંબર 12 તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ, વાલ્મીકી સમાજ અને લઘુમતી સમાજના બાળકો ભણે છે। એ શાળાના બાળકો મકર સંક્રાંતિ આનંદથી ઉજવી શકે, પતંગ ઉડાડવાનો લાભ લઈ શકે, મિષ્ટાન ફરસાણના નાસ્તાની લુપ્ત ઉઠાડી શકે, એ દ્રષ્ટિએ ડૉક્ટર કવિતા મીરા સચદેની સ્મૃતિમાં સત્યમ અને તાનારીરી સંસ્થાના ઉપક્રમે આજે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણે જોયું કે બાળકોએ ખૂબ જ ઉમંગથી પતંગ ફિરકી વગેરે સ્વીકાર્યા અને ખૂબ જ આનંદથી નાસ્તો માણી રહ્યા છે।